नमस्कार दर्शक मित्रों, आरआर ब्रदर्स यूट्यूब चैनल आप सर्व लोकोनું हार्दिक स्वागत करे छे। આપણે જોઈ રહ્યા છીએ તેમ થોડા સમયથી ગુજરાતી ફિલ્મ ખૂબ જ ધૂમ મચાવી રહી છે, જેનો જાદુ દર્શકો પર છવાયેલો જોવા મળે છે। આજે જુદી જુદી એટલે કે ડિફરન્ટ કોન્સેપ્ટ સાથે ઘણી સારી ફિલ્મો આવી રહી છે, જેમ કે એક ફિલ્મ કેવી રીતે બની હશે, તેની પાછળ કેટલા લોકોની યથાર્થ મહેનત જોડાયેલી હશે, એવો પ્રશ્ન દર્શક મિત્રોને જરૂર થતો હશે। તેની સાથે હજુ એક ફિલ્મનો ઉમેરો થઈ રહ્યો છે। એક ફિલ્મ પાછળ પ્રોડ્યુસર, ડિરેક્ટર, અભિનય કરતા કલાકારો, કેમેરા ટીમ, મેકઅપ આર્ટિસ્ટ, સાઉન્ડ, ટ્રાન્સપોર્ટની સાથે સાથે ઘણા લોકોની મહેનત જોડાયેલી હોય છે, જેમાં પ્રોડ્યુસર શ્રી ડૉક્ટર સુરેશ વૈષ્ણવ તેમની ફિલ્મ અંતિમ યાત્રા લઈને આવી રહ્યા છે, જેમાં ડાયરેક્ટર રાઇટર તરીકે કેશુભાઈ રાઠોડ ઉર્ફે કેશુબાપા અને તેમની સાથે કુમાર આચાર્ય છે। બસ તેમની સાથે થયેલી વાતો અને મુલાકાતો લઈને આવી રહી છે અમારી ચેનલ આરઆર બ્રધર, જે તમે ઉત્સાહ અને ઉત્સુકતાથી નિહાળશો અને આ ગુજરાતી આર્ટ ફિલ્મ જરૂર જોવા જશો। જય માતાજી। હું છું વાસણા ગામનો સરપંચ શ્રી, અને મારા ખાસ મિત્ર અમારા ગામના એવા સુરેશભાઈ વૈષ્ણવ, જેઓ એક ઘણા સમયથી નહીં વિચારતા હતા કે મારે એક મૂવી બનાવી છે એમ, તો આજે એમને એક એવો પ્રયાસ કર્યો છે કે ગુજરાતી ફિલ્મનો, કે આખા ગુજરાતમાં એમ કે એવું મૂવી મૂકી રહ્યા છે કે સૌ પબ્લિક એ જોવામાં બધા આતુરતા થશે, અને એક એવી ફિલ્મ છે કે બધાના હૃદયમાં વસી જશે। સાહેબ, નાનો માણસ છું છતાં એક કશુંક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે। સ્ટોરી ભલે મારી છે, પણ એ સ્ટોરીને જ્યાં સુધી તમારે કોઈ પણ તમે રસોઈ બનાવો ત્યાં સુધીમાં મીઠું નહીં આવે ત્યાં સુધી બધું ફીકું લાગશે, અને મીઠુંનો ઉમેરો કરે છે શ્રી કેશુભાઈ રાઠોડ। હું આ ફિલ્મમાં ડાયરેક્ટર છું, મારે કેરેક્ટર કરવાની મને બહુ ઈચ્છા હતી પણ આપ્યું નહીં, સમજ્યા? આમાં શું છે કે ડૉક્ટર સાહેબે સ્ટોરી લખી, એ પોતે પ્રોડ્યુસર છે, એટલે સ્ટોરી શું છે એ તમે એમને પૂછજો, પછી આ બધા કેરેક્ટરો જે અંદર કામ કરી રહ્યા છે એ કેરેક્ટરો બી એમણે નક્કી કર્યા, એટલે એ બી એમને જ પૂછજો। મને તો કીધું કે તમારે છે એ આ થાળી છે એ એકદમ રેડી છે, તમારે પીરસવાનું છે, એટલે મેં સારી રીતે એને પીરસી દીધું, એની કોશિશ મેં કરી। અરે ના ભાઈ ના, અને આગળ તો હા, પણ એમણે કીધું કે એ સાવ સાદાઈથી વજન થાય, તમારો બધો કરજ ઉતરી જાય, અને દીકરીને ભગવાન જેવા સાસુ સસરા મળશે, અને પહેલે ભોળે દીકરો એ આવશે। ત્રણસોથી વધારે ફિલ્મો કરી છે એમને, આપણા મૂવી માટે એમને રસ બતાવ્યો, આપણી સ્ક્રિપ્ટ એમને ઓલરેડી તૈયાર કરીને આપી, બહુ જલ્દી ફટાફટ, ટાઈમ વેસ્ટ નથી કર્યો, જલ્દી શૂટિંગ ચાલુ કર્યું છે। ટીમમાં આપણે રાજુ બારોટ, દિનકર ઉપાધ્યાય, મિત્રેશ વર્મા, પછી ગીતા અગ્રાવત, પ્રિયા ધારિયા, મુકેશ જાની, બધા અનુભવી કલાકારો છે, ટીમ બહુ સારી છે, મોંઘું પડશે પણ ટીમ સારી છે આપણી। હું દિનકર ઉપાધ્યાય અંતિમ યાત્રાના પિક્ચરમાં એક અગત્યનો રોલ કરું છું, કથાબીજ ડૉક્ટર સાહેબનું છે, એક નવો સંદેશો લઈને આવે છે જે ચીલા ચાલુ ફિલ્મો કરતાં કંઈક અટકે છે। માણસ, દરેક માણસ અલગ અલગ પાસાથી જીવતો હોય છે, એવા અનેક પાસાને આ વાર્તામાં રજૂ કરવામાં આવે છે। સારી મજાની આર્ટિસ્ટનું ટીમ છે, અને સૌથી મોટી વાત કે અમારા દિગ્દર્શક છે શ્રી કેશુભાઈ રાઠોડ, જે એક સિદ્ધહસ્ત ડિરેક્ટર છે, સારામાં સારા રાઇટર છે, અને અનેક ફિલ્મોના ભોજપુરી, હિન્દી, ગુજરાતીમાં ડિરેક્શનથી કરીને આવેલા, એટલે અમારા બધાને સારા નસીબ કે એક સારા ડિરેક્ટરના હાથે અમારું કામ થયું, એટલે અમે શું છે કે દરેકમાં એક છુપી શક્તિ પણ બહાર કઢાવનાર માણસ જોઈએ, અને અમારા નસીબને કેશુ બાપા મળ્યા છે।
દરેકમાંથી સારું કઢાવી રહ્યા છે. ફિલ્મ વિશે એવું કહેવાનું કે હું એમ ઈચ્છું કે આ બધી જે હાલત કોરોનાએ કરી એ પછી 2021નું પહેલું ગુજરાતી ફિલ્મ જે એક અર્થપૂર્ણ કંઈક સરસ સંદેશ લઈને આવતું હોય એવું ફિલ્મ મેં કર્યું અને ફિલ્મ જગતમાં મારું 55મું વર્ષ શરૂ થયું અને તો બી મેં આ 307મું ફિલ્મ એઝ એ મતલબ હું કામ કરી રહ્યો છું અને એ ફિલ્મમાં બહુ સારો સંદેશો છે. દરેકના જીવનને લગતી કંઈક વાત છે અને તમે જીવનમાં સુખ હોય દુઃખ હોય જે પણ હોય પણ તમારો જીવનનો અંત શું છે એ આનો એક મેસેજ છે જે સસ્પેન્સ છે જે તમારે જોવો જોઈએ. એવું મેં ધાર્યું હતું એનાથી ખૂબ સારું અને ખૂબ ટૂંકા સમયમાં કેશુબાપાએ કરી નાખ્યું છે કારણ કે મારો ખર્ચો બચાવવા માટે એમને ખૂબ પ્રયત્ન કર્યો છે, ઘણી મહેનત કરી છે અને શું કહું બીજું તો સ્ટોરી વિશે તો કંઈ કહેવા માટે સમર્થ નથી હું. એ તો જ્યારે પડદા પર જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અમે શું કર્યું છે. પૂરી ટીમે પૂરો સપોર્ટ કર્યો છે, સહયોગ આપ્યો છે, સહકાર આપ્યો છે, બાકી તમે પડદા પર જુઓ. થેન્ક યુ સો મચ. આ ફિલ્મનું નામ છે અંતિમ યાત્રા. મારું નામ છે જયંત શાહ. આપણે સુરેશભાઈ સાહેબે આ એઝ અ પ્રોડ્યુસર આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, પછી તો મેં હા પાડી. અહીં આવ્યા પછી એટલું બી જાણ્યું કે ડિરેક્ટર તરીકે કેશુબાપા છે, તો મને તો ખૂબ આનંદ થયો કે આવા ડિરેક્ટરો જોડે કામ કરવા મળે. તમે પડદા પર આ ફિલ્મ જોશો તો તમને પણ ખ્યાલ આવશે કે કેટલું સરસ પિક્ચર બન્યું છે. મારું નામ મિત્રેશ વર્મા છે અને લગભગ હું હીરો હિરોઈનના પિતાનું કેરેક્ટર કરતો હોઉં છું. જાત જાતના કેરેક્ટર્સ કર્યા છે પણ આ મારું સૌભાગ્ય છે કે આ કેરેક્ટર માટે મને સિલેક્ટ કરવામાં આવ્યો છે. હું આ ફિલ્મ અંતિમ યાત્રામાં ગૌરીના પિતાની ભૂમિકા કરું છું. ઇમોશનલ બાપ છે, સંબંધોના તાણા વાણાથી ગૂંથાયેલી આખી વાર્તા છે, જેના પ્રોડ્યુસર છે સુરેશભાઈ વૈષ્ણવ અને જેને સરસ રીતે લખી છે શ્રી કેશવ રાઠોડે અને બહુ જ સરસ રીતે એમણે ડિરેક્ટ કરી છે. સંવેદનાઓને ઝીણી ઝીણી સંવેદનાઓને એમણે બહાર કાઢી છે. ખરેખર હું એમનો આભારી છું કે મને આ પાત્ર એમણે સોંપ્યું અને હું પ્રયત્ન કરીશ કે સારી રીતે ભજવી શકું. અને બીજી વાત એ છે કે હું આ ગામમાં આવ્યો, ઘણી જગ્યાએ અમે શૂટિંગ કરવા જઈએ છીએ તો ઘણીવાર ઘણા લોકો ડિસ્ટર્બ કરતા હોય છે, જાણે અજાણે ડિસ્ટર્બ કરતા હોય છે, ઘણી વખત જાણીને કરતા હોય છે. પણ મેં અહીંયા જોયું કે અહીંયા દરેકે દરેક ગ્રામવાસી ને આનંદ છે કે આ ફિલ્મ અમારા ગામમાં બની રહી છે. અને બીજી વાત એ કે દરેકને એમ છે કે આ મારી પોતાની ફિલ્મ છે, આ મારા ગામની ફિલ્મ છે, એ બહુ અગત્યનું છે. એટલે હું આશા રાખીશ કે ફક્ત આ ફિલ્મ માટે નહીં, આવનારી બીજી કોઈ ફિલ્મવાળાઓ પણ હોય તો આ જ રીતે તમે સહયોગ આપજો. અને બીજી વાત એ સંબંધીઓને પણ કહેજો કે જોવા જાય, કારણ કે અમે તો અત્યારે મહેનત કરી છે પણ એ મહેનત ક્યારે ફળ આપે કે જ્યારે પડદા ઉપર આ ફિલ્મ ધમધોકાર ચાલે.
નમસ્કાર, હું પ્રિયા ધારિયા. ગુજરાતી ફિલ્મમાં અંતિમ યાત્રા નામનું ટાઇટલ રજિસ્ટ્રેશન છે રંગ ગુજરી પ્રોડક્શન. ડૉક્ટર સુરેશ વૈષ્ણવની એક અનોખી અદ્ભુત કલ્પના પણ આપણે ના કરી શકીએ એવું ફિલ્મ છે અંતિમ યાત્રા, જેમાં હું ગૌરી નામનો એક કિરદાર નિભાવું છું. ક્લાસિકલ ફિલ્મો, કોમર્શિયલ ફિલ્મો ઘણી કરી, પણ આર્ટ મૂવી કરવાનો એક અનુભવ 2021ની શરૂઆત અને બધા જ કલાકારોનું ઘર ચાલે, એમનું ગુજરાન ચાલે એના માટે ડૉક્ટર સુરેશ વૈષ્ણવે જે શરૂઆત કરી છે અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. એ પછી સ્મશાન યાત્રાનો સીન, લગ્નનો સીન અને દરેક ઘરમાં કેવી રીતે એમના પર અનુભવ થાય છે, આ ફિલ્મ જે પણ જોશે એને એવું જ થશે કે આ ફક્ત ને ફક્ત મારા માટે ફિલ્મ બની છે. આ ફિલ્મની વાર્તા હું પૂરી નહીં કહી શકું કારણ કે જોવાની મજા નહીં મારે, એટલે થોડુંક સસ્પેન્ડ રાખીશ. પણ બસ રંગોજી પ્રોડક્શનના પ્રોડ્યુસર ડૉક્ટર સુરેશ વૈષ્ણવ, એના ડાયરેક્ટર શ્રી કેશવ રાઠેર, અસિસ્ટન્ટ ડાયરેક્ટર કુમારજી આચાર્યજી અને તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ સારું અને કોઓપરેટિવ, એક પરિવારની જેમ બધાએ આમાં કામ કર્યું છે. અને કામ નથી કર્યું, હું તો કહું છું બધા હવે નિભાવ્યું પણ એટલું સરસ છે, મારું છે, પોતાનું છે એવું સમજીને આખી ટીમ વર્ક અમારી ઊભી થઈ. અને ક્લાસિકલ ફિલ્મ તો ઘણી જોઈ, એક વખત અંતિમ યાત્રા ટાઇટલ રજિસ્ટ્રેશન કરેલું છે, તમે જરૂર 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 જોશો. નમસ્કાર, મારું નામ છે તપન રંભટ. આપ છે સુરે વૈષ્ણવ સાહેબ. સાહેબે અદ્ભુત પ્રોજેક્ટ નાખ્યો છે આર્ટ મૂવીનો, ખૂબ મહેનત કરી છે, ખૂબ પરિશ્રમ કર્યો છે અને અમે આ મૂવી કરવા જઈ રહ્યા છીએ. એમાં મારું કેરેક્ટર દરબારનું છે. સરે અદ્ભુત રીતે આ કેરેક્ટર મને આપ્યું છે અને ખૂબ મજા આવી કરવાની. બધા આર્ટિસ્ટો, કેશવ બાપા બહુ મહેનત કરી છે, ગામના સરપંચશ્રીએ બહુ મહેનત કરી છે. એક આશા છે અમારા કોસ્ટાર બધા, રાજુ બારોટ સાહેબ, દિનકર ઉપાધ્યાય સાહેબ તેમજ મુકેશ જાની સાહેબ અને જતીનભાઈ, આ બધાએ ખૂબ મહેનત કરી છે. મૂવી ધૂમ મચાવે બધાને નમ્ર વિનંતી છે, નજીકના સિનેમા ઘરોમાં જોવા જશો, મજા આવશે અને ખૂબ 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 એન્જોય કરજો. નમસ્કાર. હે ફ્રેન્ડ્સ, મારું નામ છે ચૈતાલી શાહ, હું છું મેકઅપ આર્ટિસ્ટ અમદાવાદથી. ધંધુકામાં બહુ સરસ મજાનું ફિલ્મ હતું અંતિમ યાત્રા, તો એના માટે મને સિલેક્ટ કરવામાં આવી છે. એ બદલ પ્રિયા મેમનો ખૂબ આભાર માનું છું અને સુરેશ વૈષ્ણવ સર પ્રોડ્યુસર છે જે, એમનો બી ખૂબ આભાર માનું છું. એમ તો આખી ટીમ જ ઓલમોસ્ટ બહુ જ સરસ છે અને એમ કહેવાય ને કે અમે ભેગા થયા ત્યારે એકબીજા કોઈને, એટલે કોઈને ઓળખતા જ નહોતા. અત્યારે એવું છે કે ફેમિલી જેવો માહોલ થઈ ગયો છે. આજે જ્યારે લાસ્ટ દિવસ છે, બધાને જુદું પડવાનું છે, તો એવું જુદું પડવાનું મન પણ નથી થતું. અને આમ આ ફિલ્મમાં દરેક કલાકારો છે, જેને મેકઅપ વર્ક કરતી હતી, એવું હતું કે આ 50 વર્ષ જૂની ફિલ્મ છે એનો ગેટઅપ આપવાનો, એ મેકઅપ કઈ રીતનો હશે, શું હશે, એ બધી કલ્પનાઓ જ્યારે ઘરે કરતી હતી ત્યારે એમ થતું હતું કે ત્યાં જઈને હું શું કરીશ, આર્ટિસ્ટ કેવા હશે. બધા જ આર્ટિસ્ટ બહુ જ કોઓપરેટિવ છે, બધાએ બહુ સારો સહયોગ આપ્યો છે, ખાસ કરીને આ ગામ લોકો, ગ્રામના લોકો જે સહયોગ આપ્યો છે ને, સિરિયસલી એ લોકોનો પ્રેમ અમને જે મળ્યો છે ને, આવો પ્રેમ કદાચ જો શહેરમાં ક્યાંક શૂટિંગ હતું ને તો આ પ્રેમ અમને ના મળતો કે આ સહયોગ પણ ના મળતો. તો દરેક આ ગ્રામજનોનો બી ખૂબ ખૂબ આભાર કે જેમણે અમને આટલો બધો સપોર્ટ કર્યો છે. અને અમારી જે કેમેરા ટીમ આવી છે એના આસિસ્ટન્ટ બોમ્બેથી આવ્યા છે, એ લોકો બી એટલા સરસ છે, ડિરેક્ટર બી એટલા સરસ છે, ડિરેક્ટર બી એટલા સરસ છે. એક ડાયલોગ છે, ભૂલ જાઓ ભૂલ જાઓ, એ ડાયલોગ અમારી બધી ટીમ યાદ કરે છે. કોઈ બી કોઈને એક પણ પૂછે ને કે આ બોલ્યા
ભૂલ જા ભૂલ જા સર એક વાર બોલો ભૂલ જા ભૂલ જા સર એક વાર બોલો ને ભૂલ જા ભૂલ જા એટલે અમે બસ આવી જ રીતે મસ્તી મજા કરતા ખૂબ સરસ રીતે એન્જોય કરતા કરતા ઘણું શીખ્યા પણ આ છે અમારા જીગર સાધુ સર જે છે એમની ગાડીમાં અમને લોકેશન પરથી રોજે અહીંયા લઈ આવતા લઈ જતા કોઈ પણ આર્ટિસ્ટને કે કોઈ બી હોય ટેકનિશિયન ટીમ કોઈને બી કંઈ પણ તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખતા અમારો ગોપાલ એ પણ બધાનું ધ્યાન રાખતો ખાસ કરીને પ્રોડ્યુસર સરનું બી ખૂબ ખૂબ આભાર એમનો છોકરો કાનો પણ બહુ જ સરસ રોલ કરી ગયો બસ આખી ટીમ બધી બધાને ખૂબ ખૂબ આભાર અને આવીને આવી સફળ ફિલ્મો બનાવતા રહો એવી શુભેચ્છા અને બધાને મોકો આપતા રહો